ગુજરાતમાં ચકચારિત બનેલ ભુજની શહજાનંદ કોલેજમાં દીકરીઓના કપડા ઉતારી માસિક ધર્મ તપાસવાની ઘટનામાં દિન પ્રતિદિન નવા વિવાદો ઉપસ્થિત થઈ રહ્યા છે આ મુદ્દે મહિલા આયોગની તપાસ બાદ ટ્રસ્ટીઓ દ્વારા માસિક ધર્મના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જ્યારે બીજી તરફ મીડિયા સાથેની વાતચીતમાં ટ્રસ્ટી પ્રવીણ પંડળીયાએ પીછે હટ કરવામાં આવી નથી તેમ જણાવતા ટ્રસ્ટીઓનું બેવડું વલણ ઉભું થયું છે જયારે આ વિવાદોની વચ્ચે ભુજ મંદિરના સ્વામી કૃષ્ણ સ્વરૂપ દાસજીનો પણ માસિક ધર્મની ટિપ્પણીનો વિડીયો વાયરલ થતા વધુ વિવાદ વકર્યો છે મારને કઈ કરવું જ નથી તમે રસોઈ શીખતા નથી નોખા થઈ જાવ હોય તો તમારું છોરું નનકડું હશે તો એને રોટલા ઘડીને કોણ ખવરા રોજ તમે કેને લોટના ડબ્બા દેવા જાશો અને રોજ પાર્કે ઘરે કેટલું ખાવા જાશો તો ભાઈ સાહેબ કાં સમજો ને કા મા બાપ ભેગા રહો અને કા રસોઈ શીખો અને કા જવા રાખો એક વાર માસિક ધર્મ માં રહેલી સ્ત્રી ના હાથે તમે રોટલા ખાઈ જાવ એટલે બીજો અવતાર જ છે હવે તમને જી લાગવું લાગ્યા શાસ્ત્ર ની વાત છે અને એક વાર સ્ત્રી જો પોતાના ઘરમાં ને જો માસિક માં હોય રોટલો ખવડાય બીજો અવતાર નો જ છે હવે આ કઈ તો બધાને કડક લાગે રોડી પડે ને અરે અમારે કુતરી થવું પડશે આ થવું પડશે હવે આ ટકોર કરવી કે ન કરવી એમ કહું મેં આ દસ વર્ષ પછી પહેલી વાર ટકોર કરીએ મને સંતોષ ના પાડતા કે આ ધર્મની સિક્રેટ વાતમાં કહેવાય મારે કઈ ની તો ખબર ન જ પડતી હવે માસિક ધર્મમાં હોય સ્ત્રી તમે હાથના રોટલા ખાઈ જાઓ એને ભાન નથી કે આ ત્રણ દિવસ મારો આ ધર્મ છે એ છે એની હવે આની બધી કેટલી તમને ડિટેલ વાતો કરવી એક એક વસ્તુ કેટલી શાસ્ત્રની મર્યાદિત વાતો છે આ મને ઘણી વખત સંકોચ થાય કે શું આ બધી ટકોરો ટકોરી વાતો કરવી પણ ક્યાં જાય ન કરી તો માટે ચેતો પેણતા પેલા રસોઈ બનાવતા શીખેલો બધા ધર્મ નિયમ તો પડાશે તમે ક્યાંક દેશ પ્રદેશ જાશો ક્યાંક રસોઈ બનાવતો નહીં આવડતું શું કરશો બધું આવડેલું તમને કોમ્પ્યુટર ચલાવતા આવડેલા પ્લેન ઉડાડી અગો ગાડી અલગ પણ રોજ જ્યાં ડાચા ને ખાવા ખપેરું ખાવાનું તો શીખી લો તો આપણે ક્યાંક હાથે થેપોડીને ખાઈ ખાઈશું આ બધી ભયંકર વાતો છે તમારા જીવનમાં તમે ન કરીએ કોઈ વાતો છે કારણ કે બહુ આપણે ભાગ્યા તો કેટલું વાય રહી ગયું છે ખપતું હતું એમને દોડી જ નીકળ્યા રવાના જ થઈ ગયા કેટલું ખાતું રહી ગયું વાય ખપતું હતું હવે પાછા ફરી એમ જઈ નઈ આપણે ભૂલાતું જાય છે બધી સંસ્કૃતિ આપણી આ ડોવા બેઠા જો પરદેશ ગયા પેલા વેલા હાથે રોટલા ગળીને ખાઈ લેતા હતા કોઈ બારે હોટલું રેકડીનું ખાધું નથી આ ડોવા એટલે હજી એમને એમ ધરમ નિમ અડી ખમવું ભાઈ બધા વિદેશની યાત્રાઓ કરી હાથે રોટલા ગડ્યા ડોહા હોય બધા અને અહીંયા ડોસ્યું પડ્યું હતું બીજું ગોતી નથી આ સમાજની હાલત શું થશે અમારે સાધુ ને જીભયા ન બોલાવો તમે તો સારું કહેવાય પણ કોણ કેશે તમને આ ધર્મ નિયમની વાતો છે અમારે કરવી જ પડે આ મહિમાનો વાતો કરશું પણ ધર્મ ની એટલી દ્રઢતા કરશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તો ભક્તિ છે એ પાંગર છે પલ્લવિત થશે કે મહિલાને લગતા તંત્રો છે એ નિષ્પક્ષપણે અત્યારે તપાસ કરી રહ્યા છે અને અમારી સંસ્થા તરફથી પણ એને અમે પૂરો સહયોગ આપી રહ્યા છીએ અને જે પણ ઘટના બની અગાઉ પણ મેં વખતો વખત કહ્યું છે કે ખૂબ દુઃખદાયક ઘટના બની છે અને જે નિયમોની વાત છે આજે આયોગના જે બહેનો આવ્યા હતા એની જોડે પણ અમારી બેઠક થઈ અને સંસ્થાની અંદર પહેલાં પણ મેં કહ્યું છે કે આ સંસ્થા દીકરીઓ માટેની છે અને આ ભવિષ્યમાં પણ દીકરીઓ માટેની જ રહેશે અને જે દીકરીઓ ઈચ્છશે અને જે આ વિષય છે પેલો એના માટે પણ માસિક પીરિયડનું એના માટે પણ દીકરીઓ પોતે પોતાની રીતે સ્વતંત્ર રહેશે અને સંસ્થા તરફથી કોઈ એવા નિયમ કે લખાણ તો અમે પહેલેથી પણ નથી લીધું અને હજી પણ કોઈ દીકરીની અનિચ્છાએ કરીને સંસ્થા તરફથી કોઈ દબાણ કે પ્રેશર પણ કરવામાં નહીં આવે અને દીકરી પોતાની રીતે સ્વતંત્ર રીતે માત્ર ને માત્ર પોતાનું એજ્યુકેશન અને પોતાનો વિકાસ કરી શકે એ હેતુથી જે દીકરીઓની ઈચ્છા હશે એ પ્રમાણે અમે સંસ્થાની કમિટી દ્વારા લેખિતમાં પણ બાંયધારી મહિલા આયોગને આપી છે અને હવે પછી આ કોઈ ઘટના ન બને અને કોઈ પણ દીકરીને દુઃખ થાય એવું ક્યારે પણ વર્તન સ્ટાફ તરફથી ન કરવામાં આવે એવી પણ કડક સૂચના આપવામાં આવી છે અને મારી ખાસ કરીને આ જે કંઈ પણ ઘટના બની હજી પણ ફરીને કહું છું કે આ સંસ્થા જે છે એ ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ જે પછાત વિસ્તારમાંથી આવે છે જે આર્થિક રીતે નબળી છે આ બધી દીકરીઓ માટે શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા જે કંઈ પણ સેવા પૂરી પાડવામાં આવે છે અવરતપણે ચાલુ રહેશે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એની ખાસ કાળજી રાખશું એવી લેખિતમાં બાંઘારી પણ અમે મહિલા આયોગને પણ આપી છે અને હું જાહેરમાં પણ આ બાંયતરી આપું છું ભાઈ આજે એક સંતનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ત્રણ દિવસ ફરજિયાત તમારા જે ધર્મ છે તેમાં જે પિયજનો સમય છે